अस्सलाम वालेकुम। धोरण 12 विषय मनोविज्ञान चैप्टर नंबर 60 सलाह अने मनोपचार। विद्यार्थी मित्रों, आ चैप्टर 60 में आपणे अत्यार सुधी तेना टोटल 4 भाग जोई गया छे अने हवे आजना आ 5मा भाग में आपणे मनोपचारनी प्रक्रिया जे छे तेनी चर्चा करीशुं। अत्यार सुधी आपणे जे 4 भाग जोई गया तेमां सौथी छेल्ले 4ठा भाग में मनोपचारनो अर्थ तेमज सलाह अने मनोपचार वच्चेना तफावतनी आपणे चर्चा करी हती। तो एक वक्त फरीथी मनोपचारनी व्याख्या रिपीट करी लईए के मनोपचार कोने कहेवाय। तो मनोपचार एटले के मानसिक रोगोनो मनोवैज्ञानिक पद्धतिओ द्वारा उपचार। एटले के ज्यारे कोई व्यक्ति कोई मानसिक समस्याथी पीड़ाती होय, तेने कोई मानसिक रोग थयो होय, तो तेनो मनोवैज्ञानिक पद्धति द्वारा तेनी जे सारवार करवामां आवे छे, तेनो जे उपचार करवामां आवे छे, जेने मनोपचार तरीके ओळखवामां आवे छे। अने हवे आजना आ विडियोमां भाग 5मां आपणे मनोपचारनी प्रक्रिया एटले के मनोपचारनी प्रक्रियाना जे तबक्काओ जे छे, जेवी रीते आपणे सलाहमां जोयुं हतुं के सलाहना 7 સોપાનો છે, એટલે કે સલાહની જે પ્રક્રિયા છે તે 7 તબક્કામાંથી પસાર થાય છે, એ જ રીતે જે મનોપચાર જે છે તે મનોપચાર પ્રક્રિયાના પણ 3 તબક્કાઓ છે, જેની એક પછી એક ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું। તો જોઈએ કે મનોપચારની પ્રક્રિયાના તબક્કાઓ। તો મિત્રો, મનોપચારની જે પ્રક્રિયા જે છે તેનું મુખ્ય ધ્યેય વ્યક્તિને સ્વજાગૃત અને વધારે સર્જનાત્મક બનાવી તેને સામાજિક વાતાવરણમાં પુનઃસ્થાપિત કરવાનું હોય છે। એટલે કે ખાસ કરીને જે વ્યક્તિ મનોપચાર માટે આવે છે, એટલે કે કોઈ મનોપચારક પાસે પોતાના માનસિક રોગની સારવાર માટે આવે છે, ત્યારે મતલબ કે તે વ્યક્તિ ક્યારે માનસિક મતલબ કે પોતા મનોપચારની પાસે આવે કે જ્યારે તે કોઈ માનસિક રોગથી પીડાતી હોય છે તેવા સંજોગો માટે સારવાર કરવા માટે આવે છે। એટલે કે આ જે મનોપચારની જે પ્રક્રિયા છે તેમાં જે વ્યક્તિ માનસિક રીતે વિક્ષિપ્ત છે, એટલે કે જેને કોઈ મનોરોગ થયો છે, તો તે પોતાની સમસ્યાને દૂર કરવા માટે મનોપચારકની પાસે આવે છે। અને આ જે મનોપચારક છે જેમાં જે મનોપચારની પ્રક્રિયા જે થાય છે તેનું મુખ્ય ધ્યેય વ્યક્તિને એટલે કે જે આવનાર જે દર્દી છે તેને સ્વજાગૃત કરવાનું, એટલે કે તેને તેના આત્મવિશ્વાસ વધારવાનું અને તેને જાગૃત કરવાનું, તેમજ તેને વધુ સર્જનાત્મક બનાવીને તેને પોતાના સામાજિક વાતાવરણમાં ફરીથી તેને સ્થાપિત કરવાનું। એટલે કે પહેલાં તે જે મતલબ કે સમાજમાં જે રીતે જીવન જીવતો હતો, જે માનસિક સમસ્યા આવવાને લીધે તે થોડો વિક્ષેપિત થઈ ગયો છે, તો ફરીથી તે પહેલાં જે રીતે જીવન જીવતો હતો તેવી જ રીતે જીવન જીવી શકે, તો તે મુજબ તેનું વર્તન બનાવવાનો પ્રયત્ન અહીં મનોપચારની પ્રક્રિયામાં કરવામાં આવે છે। તો આ જે મનોપચારની જે પ્રક્રિયાઓ છે તેમાં ટોટલ 3 તબક્કાઓનો સમાવેશ થાય છે, જેમાં પહેલો તબક્કો છે આરંભનો, ત્યાર પછી બીજો મધ્યનો તબક્કો અને ત્રીજો અંતિમ તબક્કો છે। તો હવે આ દરેક 3-3 તબક્કાઓની એક પછી એક ચર્ચા કરીએ। જે રીતે સલાહની જે પ્રક્રિયા હતી તેમાં સલાહકાર અને સલાહાર્થી વચ્ચેનો જે સંબંધ છે, તો આ જે આખી પ્રક્રિયા છે તે 7 સોપાનોમાંથી પસાર થતી હતી। તો અહીં જે મનોપચારની જે પ્રક્રિયા છે તેના પણ 3 તબક્કાઓ છે। પહેલો આપણે આરંભનો જે તબક્કો છે જેના વિશેની ચર્ચા કરીએ, તો તેમાં આપણે જોઈએ કે આ જે આરંભનો જે તબક્કો છે, તો આ તબક્કામાં મનોપચારક દર્દી સાથે પરસ્પર સંબંધ સ્થાપિત કરે છે, જેને સાયુજ્ય કહેવામાં આવે છે। એટલે કે સૌ પ્રથમ તો આ પ્રથમ તબક્કાની શરૂઆત ક્યારે થાય કે જ્યારે કોઈ માનસિક રોગથી પીડાતો દર્દી મનોપચારકની પાસે પોતાની સમસ્યા જે છે તેને દૂર કરવા માટે આવે છે, ત્યારે અહીં દર્દી અને મનોપચારક એટલે કે જે માનસિક રોગોનો ઉપચાર કરે છે તે કે જેણે તાલીમ મેળવેલી હોય છે, તો તેને મનોપચારક કહેવાય। એટલે કે અહીં માનસિક રોગથી પીડાતો દર્દી અને મનોપચારક બંને પહેલી વખતે એકબીજાને મળે છે અને તેમની વચ્ચે
परस्पर एक संबंध स्थापित थाय छे जेने सायुज्य तरीके ओळखवामां आवे छे। एटले के सायुज्य कोने कहेवाय तो मनोपचारक अने दर्दी वच्चे जे परस्परनो जे संबंध स्थापित थाय छे जेने सायुज्य तरीके ओळखवामां आवे छे। एटले के अहीं परस्पर संबंध खास करीने विश्वासनो संबंध होय छे, એટલે કે એકબીજા ઉપર વિશ્વાસ મૂકે છે। એના સિવાય દરડી અને મનોપચારક બંને મળીને મનોપચારની શરતોથી જોડાય છે, એટલે કે મનોપચારની પણ કેટલીક શરતો હોય છે, જેમ કે મનોપચાર માટે થોડા થોડા દિવસના અંતરે આવવું જરૂરી છે, અથવા તો જે મનોપચારક જે સલાહ અને માર્ગદર્શન આપે તો તે મુજબ તેમણે કરવું પણ જરૂરી છે, એટલે કે મનોપચારની પણ કેટલીક શરતો હોય છે। તો અહીં દર્દી અને મનોપચારક બંને ભેગા મળીને આજે મનોપચારની જે શરતો હોય છે તો તે શરતોની સાથે જોડાય છે અને તેઓ ધ્યેયો નક્કી કરે છે, એટલે કે જે આવનાર જે દર્દી છે તેની જે સમસ્યા છે તેને દૂર કરવા માટે તે કયા કયા પ્રયત્નો કરશે, તો આ રીતે ધ્યેયો નક્કી કરે છે। અને ત્યારબાદ મનોપચારકની પણ કેટલીક મર્યાદાઓ હોય છે અને દર્દીની પણ કેટલીક મર્યાદાઓ હોય છે, તો બંને વચ્ચે પરસ્પર જે પહેલી વખતની જે મુલાકાત થાય છે તેમાં બંને એકબીજાની જે મર્યાદાઓ જે છે તેનાથી પણ માહિતગાર થાય છે, એટલે કે મનોપચારક દર્દીની જે મર્યાદાઓ છે તેના વિશેની માહિતી મેળવે છે। તો આ જે આરંભનો જે તબક્કો છે તે ખૂબ જ મહત્ત્વનો તબક્કો છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે જે વસ્તુની શરૂઆત જ જો ખૂબ સારી હોય તો તે વસ્તુનો અંત પણ સારો જ હોવાનો। તો અહીં આ જે આરંભનો તબક્કો છે તેમાં આરંભના તબક્કામાં એ ખૂબ જ મહત્ત્વનો તબક્કો ગણવામાં આવે છે। ત્યારબાદ મનોપચારની પ્રક્રિયાનો બીજો તબક્કો જેને મધ્યના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે આ જે મધ્યનો તબક્કો છે તેમાં મનોપચારક દર્દીની સારવાર કરે છે, એટલે કે આ જે મધ્યનો તબક્કો છે તે ઉપચારનો તબક્કો કહેવાય, એટલે કે દર્દીનો ઉપચાર કરવામાં આવે છે, દર્દીની સારવાર કરવામાં આવે છે, એટલે કે દર્દી જે સમસ્યા લઈને આવ્યો હોય છે તો તે સમસ્યાની તબક્કાવાર તેની સારવાર કરવામાં આવે છે, એટલે કે તે માટે પુનઃશિક્ષણ આપવામાં આવે, ત્યાર પછી સ્વાનુભવ આપવામાં આવે, મનોપચારાત્મક સંબંધ, અપેક્ષા, પ્રેરણા વગેરે જેવા તબક્કાઓમાંથી દર્દી આ તબક્કામાં પસાર થાય છે। ખાસ કરીને જ્યારે કોઈ દર્દી મનોપચારક પાસે આવે છે અથવા તો કોઈ વ્યક્તિને કોઈ માનસિક સમસ્યા ઉદ્ભવી હોય છે તો તેની પાછળનું મુખ્ય કારણ તેને તેના જીવનમાં પ્રાપ્ત થયેલા અયોગ્ય શિક્ષણના કારણે જ તેનામાં સમસ્યાઓ ઉદ્ભવી હોય છે, એટલે કે વ્યક્તિને પોતાના જીવનમાં ખોટા પ્રકારનું શિક્ષણ મળ્યું હોય, અયોગ્ય શિક્ષણ મળ્યું હોય તો તેને કારણે તે અનેક સમસ્યાઓ તેનામાં ઉદ્ભવે છે। તો આવા જે ખોટું જે શિક્ષણ તેને મળેલું છે તો ખોટા શિક્ષણને સ્થાને વ્યક્તિને નવી ક્રિયાઓનું પુનઃ શિક્ષણ આપવામાં આવે છે, એટલે કે જે ખોટું શિક્ષણ મળેલું હતું તો તેને દૂર કરવા માટે તેને સુધારવા માટે પુનઃ શિક્ષણ, એટલે કે તેને આ ખોટું શિક્ષણ દૂર થાય તે મુજબનું નવા પ્રકારનું શિક્ષણ તેને આપવામાં આવે છે। અને આ રીતે જે પુનઃશિક્ષણ આપવામાં આવે છે તેને લીધે પણ જે મનોરોગી હોય છે તેનામાં પરિવર્તન આવે છે। એના સિવાય આ રીતે તેને પુનઃશિક્ષણ આપ્યા બાદ ઘણી વખતે મનોપચારક જે છે તો તે દર્દીને સ્વાનુભૂત મતલબ કે તેને સ્વાનુભવ કેળવવાની તાલીમ આપે છે, એટલે કે અહીં મનોપચારક જે છે તે પોતાની હાજરીમાં દર્દીને નવા શિક્ષણનો અનુભવ અને મહાવરો કરાવે છે, એટલે કે મનોપચારક પોતે હાજર હોય છે અને દર્દીને નવો નવો અનુભવો અને મહાવરાઓ કરવામાં આવે મતલબ કે તેની પાસે કરાવે છે, અને આ રીતે દર્દી જે માનસિક સમસ્યા લઈને આવ્યો હોય તેને જે કોઈ શંકા હોય તેને કોઈ ચિંતા હોય તો તેને દૂર કરે છે અને તેનામાં નવી અપેક્ષાઓ અને નવી પ્રેરણાઓને જન્માવવાનો પ્રયત્ન અહીં કરવામાં આવે છે। આમ આ રીતે મનોપચારક અને દર્દી બંને વચ્ચે ખાસ પ્રકારનો સંબંધ સ્થાપિત થાય છે। તો અહીં ખાસ પ્રકારનો સંબંધ ક્યારે સ્થાપિત થાય?
કે જ્યારે મનોપચારક દર્દીની જે અંગત બાબતો જે છે તો તે અંગત બાબતોની ગોપનીયતા જાળવી રાખવાની ખાતરી આપે તો ત્યારે દર્દીને મનોપચારક પર વિશ્વાસ બેસે છે। એટલે કે તે પોતાની જે અંગત બાબતો જે હોય છે દર્દીની તો તે મનોપચારકને ક્યારે કહેશે કે જ્યારે તેને મનોપચારક પર વિશ્વાસ બેસે કે તે મારી જે અંગત બાબતો જે છે તે કોઈને પણ કહેશે નહીં ત્યારે જ તે પોતાની અંગત બાબતો જણાવશે। એટલે કે અહીં મનોપચારકે તેને વિશ્વાસ અને ખાતરી અપાવવાની હોય છે કે તમારી જે અંગત બાબતો છે તમારી જે ગોપનીય માહિતી છે તે કોઈને પણ જણાવવામાં આવશે નહીં। એટલે કે અહીં દર્દી પોતાની બધી ખાનગી જે બધી બાબતો હોય ખાનગી માહિતી હોય તે પણ મનોપચારકની પાસે તેની સામે જણાવશે। તો આ રીતે બે તબક્કા અહીં પૂરા થાય છે। પહેલો જે તબક્કો છે તેમાં પહેલા તબક્કામાં સાયુજ્ય સ્થાપિત કરવામાં આવે છે એટલે કે મનોપચારક અને દર્દી વચ્ચેનો સંબંધ સ્થાપિત થાય છે। જ્યારે બીજો જે તબક્કો જે છે જેને મધ્યનો તબક્કે કહેવાય જે ખરેખર ઉપચારનો તબક્કો છે એટલે કે આ તબક્કામાં દર્દીનો ઉપચાર કરવાનો તેની સારવાર કરવાના પ્રયત્નો કરવામાં આવે છે। ત્યારબાદ મનોપચારકની પ્રક્રિયાનો છેલ્લો તબક્કો એટલે કે જેને ત્રીજા નંબરનો તબક્કો છે કે અંતિમ તબક્કો એટલે કે આ જે તબક્કો છે તેમાં ઉપચારક એટલે કે જે મનોપચારક છે તે અને દર્દી બંને સાથેના સંબંધનો અંત લાવવામાં આવે છે એટલે કે બંને વચ્ચે જે સંબંધ સ્થાપિત થયો છે તો અહીં આ બંને વચ્ચેના સંબંધનો અંત લાવવાનો પ્રયત્ન થાય છે। એટલે કે દર્દી જ્યારે ભૂતકાળના સ્થાને તે વર્તમાનમાં પોતે જીવન જીવવા માટે ટેવાઈ જાય તેને પોતાના ભવિષ્યની તે પોતે ચિંતા કરતો થઈ જાય અથવા તો તે મુક્ત રીતે જીવન જીવવાની શરૂઆત કરવા લાગ્યો છે એમ જ્યારે મનોપચારકને લાગે ત્યારે અહીં જે મનોપચારની જે પ્રક્રિયા જે છે તેનો અંત લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે। એટલે કે અહીં દર્દી અને મનોપચારક બંનેની પરસ્પર સંમતિથી જે નક્કી થયેલા જે ધ્યેયો છે તે ધ્યેયો સુધી પહોંચે ત્યારે દર્દી સાથેના સંબંધનો ઔપચારિક રીતે અંત લાવવાનો હોય છે। એટલે કે જ્યારે મનોપચારકના પહેલા તબક્કામાં મનોપચાર પ્રક્રિયાના કેટલાક મતલબ કે દર્દી અને મનોપચારક વચ્ચે કેટલીક બાબતોને લઈને તેના કેટલાક ધ્યેયો નક્કી થયેલા હોય છે તો જ્યારે દર્દીને અને મનોપચારકને જ્યારે એમ લાગે કે ધ્યેયો સુધી પહોંચી મતલબ કે ધ્યેયો સુધી પહોંચી ગયા છે એટલે કે વ્યક્તિની જે સમસ્યા છે તે સમસ્યા દૂર થઈ છે હવે તે નવા પ્રકારના વાતાવરણમાં જીવન જીવવા માટે ટેવાઈ ગયો છે એમ જ્યારે લાગે છે ત્યારે અહીં દર્દી સાથેનો જે સંબંધ છે તેનો ઔપચારિક રીતે અંત લાવવાનો હોય છે। એટલે કે જે રીતે આપણે હોસ્પિટલમાં દવા લેવા માટે જઈએ ત્યારે આપણને પહેલાં 5 દિવસમાં મતલબ કે દવા આપે ત્યાર પછી એમ કહે કે હવે 15 દિવસ પછી આવજો ત્યાર પછી આપણને એમ કહે કે 1 મહિના પછી આવજો એટલે કે આપણને ડાયરેક્ટ જ એકી સાથે મતલબ કે એક વખત દવા આપી દીધી ને ત્યાર પછી હવે આવશો ના એમ કહી દેવામાં આવતું નથી પરંતુ ધીમે ધીમે અહીં સંબંધનો અંત લાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે। એના સિવાય વ્યક્તિની સમસ્યાઓનો કોઈ અંત હોતો નથી અને વ્યક્તિત્વ વિકાસની પણ કોઈ સીમા હોતી નથી પરંતુ જ્યારે મનોપચારકે નક્કી કરેલા ધ્યેયો પૂર્ણ થાય પછી દર્દી સાથેના સંબંધોનો અંત લાવવો જરૂરી છે એટલે કે દર્દી સાથે મતલબ કે ત્યાર પછી તેને ભવિષ્યના જીવનમાં દર્દીને ઉપચારક દ્વારા જે બાબતો દર્શાવેલી છે તેનો અમલ કરતા દરમિયાન જો તેને કોઈ સમસ્યા ઉદ્ભવે તો તે ફરીથી માર્ગદર્શન માટે અનુપ્રક્રિયાઓ ચાલુ રાખવી જરૂરી છે। અનુપ્રક્રિયાઓ એટલે કે ઉપચાર પછીની પ્રક્રિયાઓ એટલે કે જ્યારે એક વખત દર્દી પોતાના જીવનમાં જે શીખેલી જે નવી બાબતો છે તેની અજમાયશ કરતો થઈ જાય એટલે કે પોતે જે શીખ્યો છે નવું તે મુજબ જ્યારે વર્તન કરતો થઈ જાય અને તે દરમિયાન જો તેને કોઈ સમસ્યા કે તકલીફ ઊભી થાય તો ત્યારે તે માટે મનોપચારકે અનુપ્રક્રિયાઓ ચાલુ રાખવી જરૂરી છે એટલે કે ત્યાર પછી ભવિષ્યમાં જો તેને કોઈ સમસ્યા જેવું લાગે તો તે ફરીથી મનોપચારકની પાસે ત્યારે તેને આવવું હોય ત્યારે તે આવી શકે છે। તો આ રીતે જે મનોપચારની જે પ્રક્રિયા છે તે 3 તબક્કામાંથી પસાર થાય છે
અરમનો તબક્કો જેમાં મનોપચારક અને નરડી વચ્ચે પરસ્પર સાયુજ્ય સ્થાપિત કરવામાં આવે છે. ત્યાર પછી મધ્યનો તબક્કો જે ખરેખર ઉપચારનો તબક્કો છે, એટલે કે મધ્યના તબક્કામાં સારવાર કરવામાં આવે છે. અને ત્યાર પછી અંતિમ તબક્કો જેમાં આ જે તબક્કો છે તેમાં મનોપચારક અને દર્દી બંને વચ્ચેનો જે સંબંધ છે તેનો અંત લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આમ અન્ય પ્રકારના ઉપચાર કરતાં મનોપચાર જે છે તેમાં વિશિષ્ટ આવડત અને કુશળતાઓની જરૂર પડે છે. તો આ સાથે આજનો આ વિડીયો અહીં પૂરો થાય છે.